Good morning everyone. I hope you all are fine. So, chalo apne shuru kariye apno normal lecture. This is our ninth lecture. It's going to start. Jem ke vidyarthi mitro, tamne samne khyal chhe ke aani pehla na lecture ma aathva lecture ma apne purna vartman kaal puro kariyo hato. Etle ke present perfect tense apne puro kariyo hato. Barabar chhe. Have અત્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ ચાલી રહ્યો છે તો એમાં આપણે સૌપ્રથમ વ્યાખ્યા જોઈ હતી કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય કે કરવામાં આવી ગઈ હોય ત્યારે તેવી ક્રિયાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે બરાબર છે નજીકના પાસ્ટ જેને કહેવાય નજીકના ભૂતકાળની અંદર સામાન્ય રીતે ક્રિયા પૂરી થઈ ગઈ હોય બરાબર કે ભાઈ તેણે મને ફોન કર્યો ગયા મહિને તે અમેરિકા ગયો બરાબર છે આજે તે મોડો ઉઠ્યો તો આ બધા જ જે વાક્યો છે વિદ્યાર્થી મિત્રો તે સાદા ભૂતકાળના છે હવે ત્યારબાદ આપણે એના સાઇનિંગ વર્ડ્સ જોયા હતા એટલે કે અગો બિફોર યેસ્ટરડે લાસ્ટ બરાબર છે તો આ બધા જે છે એના સાઇનિંગ વર્ડ્સ છે અને ત્યારબાદ આપણે હકાર વાક્ય રચના જોઈ હતી અને નકાર વાક્ય રચના જોઈ હતી તો હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ મિત્રો તમને ખ્યાલ છે હકાર પ્રશ્નાર્થ વાક્ય રચના બરાબર છે સાદા ભૂતકાળની હકાર પ્રશ્નાર્થ વાક્ય રચના જે હું અહીંયા લખી રહ્યો છું સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે ચાલી રહ્યું છે બરાબર છે તો હવે અત્યારે આપણે સાદા ભૂતકાળની હકાર પ્રશ્નાર્થ વાક્ય રચના જોવા જઈ રહ્યા છીએ હકાર પ્રશ્નાર્થ વાક્ય રચના ફર્સ્ટ ઓફ ઓલ આમાં થોડુંક આપણે પરિવર્તન લાવ્યા છીએ બરાબર છે ને આ લેક્ચરમાં તમે મને જોઈ શકો છો બરાબર છે ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધેટ યુ કેન સી માય ફેસ ઓકે તો એમાં સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આપણે શું આગળ મૂકીશું વિદ્યાર્થી મિત્રો ડી બરાબર છે અને ડીને આપણે શું કહીશું સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ બરાબર ડી પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માર્ક બરાબર છે તો આ જે વાક્ય રચના આપણે જોઈ તે સાદા ભૂતકાળની હકાર પ્રશ્નાર્થ સોરી આ સાદા ભૂતકાળની હકાર પ્રશ્નાર્થ વાક્ય રચના છે એક્ટિવ વોઇસ છે એકચ્યુઅલી આ બધા જે આપણે કાળ કરી રહ્યા છીએ ને મિત્રો એ ખાસ યાદ રાખવાનું છે એક્ટિવ વોઇસના કાળ છે બરાબર તો ટી પ્લસ સબ્જેક્ટ પ્લસ બી વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક બરાબર તો આપણે એક્ઝામ્પલ જોઈએ ફર્સ્ટ ઉદાહરણ જોઈએ ડીડ યુ વોચ ડીડ વોચ ધીસ મૂવી ડીડ યુ વોચ ધીસ મૂવી યેસ્ટરડે બરાબર છે ડીડ યુ વોચ ધીસ મૂવી યેસ્ટરડે એટલે કે શું આનું ગુજરાતી શું થાય એ જ વિચારો વિદ્યાર્થી મિત્રો આનું ગુજરાતી શું થાય સેજ તમે તમારા રીતે વિચારો યસ શું તમે ગઈકાલે આ ફિલ્મ જોયું બરાબર છે આપણે ગુજરાતી પણ લખી રહ્યા છીએ શું તમે ગઈકાલે આ ફિલ્મ જોયું બરાબર છે બીજું વાક્ય લખીએ આપણે ડી રોહન ડી રોહન પાસ ધીસ એક્ઝામ લાસ્ટ યર ડીડ રોહન પાસ ધીસ એક્ઝામ લાસ્ટ યર એટલે કે શું અને ગુજરાતી શું થશે વિદ્યાર્થી મિત્રો સેજ વિચારો તમે ટ્રાય કરો
ગુજરાતી ભાષાંતર કરવાની બહુ વખત કહેવું છે, હું તમને દરેક લેક્ચરમાં કહેતો આવ્યો છું કે ભાષાંતર સમજવું કોઈ પણ સેન્ટેન્સનું કે કોઈ પણ ટેન્સનું કે ખાસ અને ખાસ અગત્યનું છે. તો યસ, શું રોહને ગયા વર્ષે આ પરીક્ષા પાસ કરી? બરાબર, શું રોહને ગયા વર્ષે આ પરીક્ષા પાસ કરી? ઓકે, તો આઈ હોપ કે તમે સૌ સમજી રહ્યા છો હું શું ભણાવી રહ્યો છું. અત્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એની હકાર પ્રશ્નાર્થ વાક્ય રચના કરી રહ્યા છીએ. ફરી એક વખત અહીંયા ધ્યાન આપો મિત્રો, પેલા આવશે ડીડ, ડીડ જેને આપણે કહીએ છીએ હેલ્પિંગ વર્બ, ત્યારબાદ આવશે સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ઓ ડબલ્યુ મીન્સ અધર વર્ડ્સ, બરાબર છે, અને પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, આઈ હોપ કે તમને સમજાઈ ગઈ વાક્ય રચના. Did you watch this movie yesterday? બરાબર છે, did. પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ છે યુ. We were, W-A-T-C-H, watch એટલે જો. This movie એ છે ઓબ્જેક્ટ છે, બરાબર છે, એ શું છે ઓબ્જેક્ટ. Yesterday other words છે. ઓકે, તો એનો ગુજરાતી આપણે કર્યું શું, તમે ગઈકાલે આ ફિલ્મ જોયું, બરાબર. અને ત્યારબાદ છે did Rohan pass this this exam last year, શું રોહને ગયા વર્ષે આ પરીક્ષા પાસ કરી? ઓકે, તો સારા અક્ષરે લખી રાખો તમે, બરાબર. આઈ હોપ કે તમને બતાવી રહ્યું છે, અને આ પ્રથમ વખત છે કે તમે મને જોઈ રહ્યા છો, બરાબર. ઓકે, લખી નાખો સારા અક્ષરે. અક્ષર સરસ કાઢવાના છે પહેલી વસ્તુ, બીજી વસ્તુ એક પણ સ્પેલિંગ મિસ્ટેક ન હોવી જોઈએ. કદાચ તમને જોવામાં કે સમજવામાં કોઈ સ્પેલિંગ તકલીફ પડતી હોય કે ન સમજાતું હોય તો તમે મને યુ કેન કોલ મી એની ટાઈમ, બરાબર છે, તમે મને કોઈ પણ સમયે ફોન કરીને પૂછી શકો છો. સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર. અને જે લોકો ધીરે લખી રહ્યા છે એને થોડીક ઝડપથી લખવાની ટ્રાય કરવાની છે, બરાબર, કે જેથી કરીને આપણે થોડુંક વધારે કરી શકીએ. ઓકે, તો હવે આપણે આ પૂછી રાખીશું, બરાબર છે મિત્રો. અને હવે તમને સૌને ખ્યાલ છે આપણે હવે કઈ વાક્ય રચના કરવા જઈ રહ્યા છીએ, સિમ્પલ પાસ્ટ ટેન્સ ની નકાર પ્રશ્નાર્થ, બરાબર છે, નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના કરવા જઈ રહ્યા છીએ. નેગેટિવ, બરાબર છે, નેગેટિવ સેન્ટેન્સ પણ ઇન્ટ્રોગેટિવ, બરાબર છે, નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન. તો એમાં આવશે ડી પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, આઈ હોપ કે તમને વાક્ય રચના સમજાઈ રહી છે, બરાબર છે. તો જુઓ તમે, પહેલા ડી આવ્યું, પછી સબ્જેક્ટ છે, સબ્જેક્ટ એટલે કરતા, પ્લસ નોટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક, બરાબર. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નોટ ટુ બી ફોરગોટન, હા, યાદ રાખજો, ક્વેશ્ચન માર્ક ખૂબ જ અગત્યનો છે. હવે આપણે એના એક્ઝામ્પલ બીજા જોઈએ, બરાબર છે. એક્ઝામ્પલ વન, ડીડ ઇન્ડિયા નોટ વિન ધ મેચ લાસ્ટ સન્ડે, બરાબર છે. ડીડ ઇન્ડિયા નોટ વિન ધ મેચ લાસ્ટ સન્ડે જોઈ લે મિત્રો, આપણે એક વાક્ય આપણે જોઈ ગયા છીએ આગળ, બરાબર છે. તો જુઓ તમે, ડીડ ઇન્ડિયા, ડીડ જે છે એ પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ લખવાનું, આ પણ ભૂલવાનું નહીં, બરાબર છે. આ હું તમને અવારનવાર કહી રહ્યો છું અને કહેતો આવ્યો છું. ડીડ ઇન્ડિયા સબ્જેક્ટ છે, ઇન્ડિયા
not V1 win. Whenever V1 then win legit. Object chill rematch. Object the match. Other words chill last Sunday. ત્યાંનું ગુજરાતી શું થશે વિચારો તમે ગુજરાતી સમજવાની અને ગુજરાતી ભાષાંતર કરવાની ટ્રાય કરો મિત્રો શું થશે આનું ભાષાંતર યસ શું ભારત ગયા રવિવારે મેચ જીત્યું નહીં બરાબર શું ભારત ગયા રવિવારે મેચ જીત્યું નહીં જીત્યું નહીં આ નહીં ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે તો તમારું ગુજરાતી એટલું પાવરફુલ થશે ગુજરાતી જેટલું સરસ રીતે સમજશો વિદ્યાર્થી મિત્રો તમે એટલું તમારું ઇંગ્લિશ પાવરફુલ થશે કેમકે ખાસ કરીને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય તો એને માતૃભાષામાં જેટલું વધારે સમજશે એટલું એને ઇંગ્લિશમાં વધારે ખબર પડશે નેક્સ્ટ જોઈએ આપણે ડી તો એબીસીડી આપણે ત્રીજી એબીસી લખાઈ જાય છે ડીડ હી નોટ મીટ યુ ઇન ધ માર્કેટ ડીડ હી નોટ મીટ યુ ઇન ધ માર્કેટ એટલે શું થશે મિત્રો આનો અર્થ Did he not meet you in the market? એટલે કે મીટ એટલે મળો ટ્રાય કરો ગુજરાતી સમજવાની મતલબ ગુજરાતી ભાષાંતર કરવાની કોશિશ કરો ચાલો યસ શું તે તમને બજારમાં મળ્યો નહીં બરાબર શું તે તમને બજારમાં મળ્યો નહીં ઓકે આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે ડીડ આ નેગેટિવ છે પ્રશ્નાર્થક રચના ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક ડીડ ઇન્ડિયા નોટ વિન ધ મેચ લાસ્ટ સન્ડે શું ગયા રવિવારે ભારત મેચ જીત્યું નહીં બરાબર છે ડીડ હી નોટ મીટ યુ You in the market શું તે તમને બજારમાં મળ્યું નહીં ઓકે લખી નાખો છે ઝડપથી લખજો મિત્રો કેમકે આપણે ઝડપથી લખીશું તો થોડુંક વધારે કામ કરી શકીશું બરાબર અહીંયા ઊભા રહીને મને ખ્યાલ ન આવી શકે કે હજી અમુક વિદ્યાર્થીઓને બાકી છે તો આપણે એવી આશા રાખીએ કે બધા જ વિદ્યાર્થીઓ સરસ રીતે એક સાથે મતલબ ઝડપથી લખવાની ટ્રાય કરે ઓકે અહીંયા આપણે વાક્ય રચનાનું કામ પૂરું કરી રહ્યા છીએ અને હવે આપણે સિસ્ટમ પ્રમાણે બરાબર પદ્ધતિ પ્રમાણે એઝ પર અવર મેથડ વી વિલ રાઇટ બ્લેન્ક્સ રાઇટ વી વિલ રાઇટ થ્રી બ્લેન્ક્સ એઝ પર અવર મેથડ ઓકે ચાલો તો આ હું ઘૂસી નાખું છું આઈ હોપ કે તમે સૌ સમજી રહ્યા છો બરાબર છે લેટ અસ હોપ એવરીવન ઇઝ ગેટિંગ મી યસ એવરીવન ઇઝ ગેટિંગ મી ઓકે તો હવે આપણે લખીશું ઉપર ફિલ ઇન ધ બ્લેન્ક્સ બરાબર શું લખીશું મિત્રો ફિલ ઇન ધ બ્લેન્ક્સ Fill in the blanks with the proper form of the word given in the ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો બરાબર છે
તો આપણે પ્રથમ ખાલી જગ્યા જોઈએ હી હી ખાલી જગ્યા ડેશ લેટ લાસ્ટ નાઇટ ટુ સ્લીપ એટલે કે ટુ સ્લીપ એટલે સુઈ જવું બરાબર છે He khali jagya left last night. Next year. Dash. You dash. Before. And. To. Call. Dash. खाली जगह यू खाली जगह मी बिफोर 10 मिनट्स नेक्स्ट दे द दे खाली जगह दिस मॉन्यूमेंट Two months ago, 2 months ago, to visit. Okay, lucky na po sara akshare. I hope ke tumne batai rahe chhe. અને જ્યાં પણ તકલીફ પડે જ્યાં પણ તમને એમ થાય કે હજી આ નથી સમજાતું કે નથી દેખાતું યુ કેન કોલ મી બરાબર આ ખાલી જગ્યાની સાથે આપણે સાદો તુક્કા પૂરો કરી રહ્યા છીએ અને હવે આપણે નેક્સ્ટ ટેન્સ જોઈશું ચાલુ તુક્કા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બરાબર લખી દો ચાલો જલ્દી ક્વેશ્ચન મતલબ આ ખાલી જગ્યા લખવાની છે મિત્રો અને પછી એવું લાગે તો જવાબ ધારી લેવાના પછી આપણે જોઈએ ત્યારે તમારે જોઈ લેવાનું કે તમે ધારેલા જવાબ સાચા છે કે ખોટા બરાબર એ પ્રમાણે અને હું તમને પહેલેથી કહેતો આવ્યો છું કે આપણે કોઈ પર્ટિક્યુલર ટેન્સની જ્યારે ખાલી જગ્યા લખતા હોય ત્યારે તમે આંખ બંધ કરીને પણ પૂરી શકો ને મતલબ ખાલી જગ્યા કેવું કે આ તો સાદા ઉકાળની જ ખાલી જગ્યા હશે આ તો પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યા હોય છે કેમ કે આપણે એક પર્ટિક્યુલર ટેન્સની ખાલી જગ્યા લખાવતા હોઈએ છીએ બરાબર પણ સાઇનિંગ વર્ડ્સ જે છે ખાસ પાકા કરી રાખવાના કેમ કે જ્યારે બધી જ ખાલી જગ્યા બધા જ કાળની ભેગી થશે ત્યારે માત્ર ને માત્ર સાઇનિંગ વર્ડ્સ જે છે એ તમને આવડતા હશે તો તમે ખાલી જગ્યા પૂરી શકશો ક્રિયાપદના યોગ્ય રૂપ પડે બરાબર લખી નાખો to sleep બરાબર sleep નો સેકન્ડ ફોર્મ કદાચ તમને ન sleep નો થશે slept અને slept બરાબર આ જે છે એ sleep નો બીજો v2 અને આ જે છે એ v3 બરાબર એટલે v2 અને v3 એ બંને સરખા છે ઓકે કોલ કોલ નું કામ આવશે તમને યસ કોલ્ડ કોલ્ડ બરાબર વિઝિટ વિઝિટેડ વિઝિટેડ બરાબર ઓકે લખાઈ ગયું મિત્રો યસ હી ખાલી ગયા લેટ લાસ્ટ નાઇટ બરાબર લાસ્ટ નાઇટ જે છે લાસ્ટ એ આપણને શું બતાવે છે કાળની ઓળખ આપે છે એટલે કે આ જે ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે કે હી સ્લેપ્ટ બરાબર હી સ્લેપ્ટ જોઈ લેજો તમે હી સ્લેપ્ટ લેટ લાસ્ટ નાઇટ બરાબર ખાલી જગ્યા યુ ડેશ યુ ડેશ
me before 10 minutes question mark જો તમે હવે અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે આ બિફોર જે છે બિફોર એ બતાવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ તો શું આવશે મિત્રો યસ ડીડ યુ કોલ હવે અહીંયા કોલ નું કોલ જ આવશે આ ખાસ યાદ રાખજો કોલ જ આવશે શા માટે કોલ જ આવશે કારણ કે અહીંયા આપણે ડીડ લખ્યું ને ડીડ બરાબર સહાયકાર ક્રિયાપદ તરીકે આપણે ડીડ લખ્યું એટલા માટે અહીંયા કોલ જ આવશે ઓકે નેક્સ્ટ જોઈએ ધે ખાલી જગ્યા ધીસ મોન્યુમેન્ટ સ્મારક કોઈ મોટું સ્મારક હોય જોવાલાયક એવું સ્મારક મોન્યુમેન્ટ બરાબર એને સ્મારક કહીશું આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કયો શબ્દ આપણને બતાવે છે યસ અગો બરાબર અગો એટલે પહેલા 2 મંથ્સ અગો એટલે 2 મહિના પહેલા બરાબર તો ધે વિઝિટેડ બરાબર છે ધે વિઝિટેડ ધીસ મોન્યુમેન્ટ 2 મંથ્સ અગો તેઓએ આ સ્મારકની 2 મહિના પહેલા મુલાકાત લીધી આ સ્મારકની 2 મહિના પહેલા મુલાકાત લીધી ઓકે હવે જોઈ લો તમે તમારી રીતે તમે જે ખાલી જગ્યા ધારી હતી અથવા લખી હતી એ સાચી છે કે ખોટી કોઈ સ્પેલિંગ મિસ્ટેક નથી ને એટલે ખાસ અને ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ અગત્યનું છે આપણા માટે બરાબર અને વિથ ધીસ વી આર કમ્પ્લીટિંગ અવર સિમ્પલ પાસ્ટ ટેન્સ Now we are going to start past continuous tense, okay? And that will be our fifth tense, right? That will be our fifth tense. તે આપણો પાંચમો કાળ હશે, okay? તો હવે આપણે આ પૂછી નાખીએ છીએ ચાલો I hope કે તમને આ સમજાઈ ગયું છે બરાબર છે સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે પૂરો કર્યો રાઈટ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ પૂરો કર્યો હવે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોવા જઈ રહ્યા છીએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ બરાબર છે
પછી આમાં આપણે આગળ એ પણ લખી શકીએ કે સામાન્ય રીતે એક ક્રિયા થઈ હોય, સામાન્ય રીતે એક ક્રિયા થઈ તે દરમિયાન બીજી ક્રિયા ચાલી રહી હતી, ચાલી રહી હતી તે દર્શાવવા માટે પણ ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. બે રીતે થાય વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા સારા અક્ષરે વ્યાખ્યા લખી લો, બરાબર છે? સૌથી પહેલા સારા અક્ષર વ્યાખ્યા લખી લો. ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલી રહી હતી કે કરવામાં આવી રહી હતી ત્યારે તેવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે એક ક્રિયા થઈ તે દરમિયાન બીજી ક્રિયા ચાલી રહી હતી તેમ દર્શાવવા માટે પણ ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે દાખલા તરીકે આપણે જોઈ લઈએ, પેલા ગુજરાતીમાં ગઈકાલે સાંજે 7 વાગે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. ગઈકાલે સાંજે 7 વાગે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા, બરાબર. બીજું જોઈએ, આ પહેલું અને બીજું. મેં તેને ફોન કર્યો ત્યારે તે ટીવી જોઈ રહ્યો હતો. મેં તેને ફોન કર્યો ત્યારે તે ટીવી જોઈ રહ્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા તમે કે ગઈકાલે સાંજે 7 વાગે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા, એટલે એનો મતલબ શું થયો? કે તેઓની સાંજે 7 વાગે ક્રિકેટ રમવાની ક્રિયા ચાલી રહી હતી, એમ થયું ને? ગઈકાલે સાંજે 7 વાગે તેઓની ક્રિકેટ રમવાની ક્રિયા ચાલી રહી હતી. બીજું, મેં તેને ફોન કર્યો ત્યારે તે ટીવી જોઈ રહ્યો હતો. તો જો મેં તેને ફોન કર્યો એટલે એક ક્રિયા થઈ, બરાબર છે? આ એક ક્રિયા થઈ, ત્યારે જો તમે બીજી ક્રિયા ચાલી રહી હતી ત્યારે બીજી ક્રિયા જે ફટાફટ લખી નાખો સારા અક્ષરે. ઓકે, તો હવે આપણે આના જે આ કાળા છે એના નિશાનીના શબ્દો જોઈશું, બરાબર. સાઇન વર્ડ્સ, યસ. આઈ હોપ કે તમે દરેક કાળની ખાસ કરીને નિશાનીના જે શબ્દો જે છે, બરાબર છે, નિશાનીના શબ્દો સાઇન વર્ડ એ પાઠ કરી રહ્યા છો સાથે સાથે, બરાબર છે? ઓકે, તો હવે આપણે જોઈએ
signing words. Signing words kaya chhe jo tumhe at that time, at that time, એટલે કે તે સમય બરાબર છે પછી when બરાબર when પછી while where while બરાબર છે પછી yesterday and yesterday and અહીંયા પછી time હોય બરાબર સમજો તમે અહીંયા yesterday એમ તમે જુઓ last Sunday at 10 o'clock yesterday at 5 o'clock તમે જુઓ વિદ્યાર્થી મિત્રો yesterday ની જગ્યાએ ગમે તે સમય આવી શકે બરાબર આ એક વસ્તુ અને આગળ જે છે ત્યાં આગળ સમય હોય પર્ટિક્યુલર સમય હોય કે ભાઈ last Sunday at 9 o'clock બરાબર last Monday in the evening બરાબર yesterday in the evening yesterday in the morning yesterday at noon બરાબર છે આપણે કહી શકીએ ને કે ભાઈ ગયા મહિને લોકો લોકડાઉન નો સામનો કરી રહ્યા હતા ગયા મહિને આ સમયે બરાબર આપણે એમ કહી શકીએ બરાબર છે ઓકે તો હવે આપણે એની હકાર વાક્ય રચના જોઈશું હકાર વાક્ય રચના પણ કોની મિત્રો ચાલુ ભૂતકાળ બરાબર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો આપણે જોઈએ સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વેર પ્લસ વી આઈ એન જી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ જો તમે અહીંયા મિત્રો પ્લસ અધર વર્ડ્સ બરાબર છે આઈ હોપ કે તમને બતાવી રહ્યું છે હવે અહીંયા આપણે જોઈ લઈએ આઈ હી શી અને ઈ આટલાની સાથે વોઝ આવશે અને યુ બરાબર છે યુ વી અને ધે આટલાની સાથે આવશે વેર આને શું કહેશું આપણે વોઝ વર્બને શું કહેશું મિત્રો હેલ્પિંગ વર્બ્સ બરાબર છે સહાયકારક ક્રિયાપદો ઓકે તો જો તમે આઈ વોઝ હી વોઝ શી વોઝ ઈટ વોઝ યુ વર વી વર ધે વર ઓકે લખી નાખો એટલું સારા અક્ષરે ઓકે તો હવે આપણે એના ઉદાહરણના વાક્યો જોઈએ તો આપણે પહેલું ઉદાહરણ જોઈએ એક્ઝામ્પલ ફર્સ્ટ હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ એટ 6 o'clock yesterday. He was playing cricket at 6 o'clock yesterday. એટલે કે મારું ગુજરાતી શું થશે જો સબ્જેક્ટ હી પ્લસ વોઝ વી આર ઇન જે એટલે પ્લે ટુ પ્લે ક્રિકેટ ઓબ્જેક્ટ છે એટ 6 o'clock યસ્ટરડે એ છે અધર વર્ડ્સ યસ તો ગઈકાલે 6 વાગે તે ક્રિકેટ રમી રહ્યો હતો કદાચ તકલીફ પડતી હોય જોવામાં તો જોઈ લો અહીંયા સમજી લો ગઈકાલે 6 વાગે તે ક્રિકેટ રમી રહ્યો હતો નેક્સ્ટ જોઈએ આપણે શી ઓકે વેન આઈ કોલ્ડ હર She was cooking. જો અહીંયા બે ક્રિયા બતાવી છે ને મિત્રો કે જ્યારે મેં તેણીને ફોન કર્યો આ એક ક્રિયા બરાબર છે
ત્યારે આ બીજી ક્રિયા ચાલી રહી હતી તેણીની રસોઈ બનાવવાની ક્રિયા શરૂ હતી બરાબર તો મેં જ્યારે તેણીને ફોન કર્યો ત્યારે તેણી રસોઈ બનાવી રહી હતી બરાબર છે લખી નાખો સારા અક્ષરે અને હવે પછી આપણે જોઈશું આની નકાર વાક્ય રચના બરાબર છે હું તમને બહુ ધીરે ધીરે અને સરળતાથી કાળ શીખવાડી રહ્યો છું એનો મેઇન ઉદ્દેશ એ છે કે તમારે ફરી ક્યારે કાળ શીખવાની જેને કહેવાય ને કે એક જરૂરિયાત ઊભી ન થાય એટલા સરળતાથી અને એક સહજતાથી હું તમને ટેન્સ કરાવી રહ્યો છું બરાબર છે કદાચ હું આડો આવતો હોય તો સોરી પણ લખી નાખો સારા અક્ષરે તો હવે આપણે આની નકાર વાક્ય રચના જોવા જઈ રહ્યા છીએ બરાબર છે ચાલુ કાળની નકાર વાક્ય રચના પણ આ બધા જે ટેન્સ છે બધા કયા છે મિત્રો એક્ટિવ વોઇસ બરાબર નકાર વાક્ય રચના તો સબ્જેક્ટ પ્લસ વોઝ where plus ving આ v પછી પ્લસ કરું છું હું આ v પછી પ્લસ ની નિશાની છે તમે ving એમ લખો તો પણ ચાલે બરાબર છે બરાબર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બરાબર પ્લસ અધર વર્ડ્સ તો આપણે પેલું વાક્ય જોઈએ She was આ એક્ઝામ્પલ છે પૂરવાનું નહીં બરાબર She was not going to school at 7 a.m. અચ્છા ગુજરાતી શું થશે મિત્રો She was not બરાબર છે આ જે છે એ not છે She was not going to school. She was not going to school at 7 a.m. એટલે કે તેણી a.m. એટલે સવાર બરાબર છે તેણી સવારે 7 વાગે શાળાએ જઈ રહી ન તેણી સવારે 7 વાગે શાળાએ જઈ રહી ન હતી નેક્સ્ટ જોઈએ આપણે ધે વાર નોટ વોચિંગ ધ ટીવી એટ ધીસ ટાઈમ યેસ્ટરડે એટ ધીસ ટાઈમ યેસ્ટરડે આપણે લખીએ એટ 9 o'clock ચાલો એટલે શું થશે મિત્રો કે ગઈકાલે તેઓ 9 વાગે ટીવી જોઈ રહ્યા ન હતા ગઈકાલે 9 વાગે તેઓ ટીવી જોઈ રહ્યા ન હતા લખી નાખો સારા અક્ષરે
ભૂલ ન પડે એનું ધ્યાન રાખજો. બરાબર છે. જોઈ, ગઈકાલે 9 વાગે તેઓ ટીવી જોઈ રહ્યા ન હતા. બરાબર છે. She was not going to school at 7 am. તેણી સવારે 7 વાગે શાળાએ જઈ રહી ન હતી. They were not watching the TV at 9 o'clock yesterday. ગઈકાલે 9 વાગે તેઓ ટીવી જોઈ રહ્યા ન હતા. ઓકે, લખી નાખો સારા અક્ષરે. અને હવે આની પછી આપણે જોવા જઈ રહ્યા છીએ હકાર પ્રશ્નાર્થ વાક્ય રચના. ઓકે, આઈ હોપ કે તમારે લખાઈ ગયું. આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલી રહ્યું છે. બરાબર, કયો કાળ ચાલી રહ્યો છે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. બરાબર, પછી એની ડેફિનેશન જોઈ, એના ઉદાહરણ આપણે કે ગુજરાતીમાં જોયા, સાઇનિંગ વર્ડ્સ જોયા, આપણે નિશાનીના શબ્દો, ત્યારબાદ હકાર વાક્ય રચના જોઈ, ત્યારબાદ આપણે જોઈ નકાર વાક્ય રચના, અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ હકાર પ્રશ્નાર્થ. બરાબર છે મિત્રો, આઈ હોપ કે તમે સમજી રહ્યા છો. Understanding is most important. એ ખાસ યાદ રાખજો. સમજણ નહીં હોય તો તમે નહીં આગળ જેને કહેવાય ને કે ભણી નહીં શકો. ભણી નહીં શકો ઇન સેન્સ કે આપકા કે કોઈ પણ વોટ એવર સબ્જેક્ટ, સમજણ સાથે નહીં ભણો તો તમે આગળ એમાં સારા માર્ક્સ લાવી નહીં શકો. તો હવે આપણે જોઈએ હકાર પ્રશ્ન વાક્ય રચના. હકાર પ્રશ્ન વાક્ય રચના, તેમાં તમને સૌને ખ્યાલ જ છે વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી આઈએનજી. બરાબર ને, વોઝ વેર જે છે સહાયકારક ક્રિયા છે, આગળ આવી છે પ્લસ સબ્જેક્ટ પ્લસ વી આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ other words plus question mark. બરાબર, question mark કરવાનું ભૂલવાનું નથી. બરાબર, આઈ હોપ તમે સમજી રહ્યા છો. was were plus subject plus v ing plus object plus other words plus question mark. બરાબર, example તરીકે લખીએ આપણે પેલું, were you singing while singing a song at 9 a.m. while you singing a song at 9 a.m. એટલે ગુજરાતી શું થશે મિત્રો? પેલા was there right? Where? કારણ કે you છે એટલા માટે. બરાબર, તો where you plus subject, આવી ગયું you subject છે plus v ing singing a song object give at 9 a.m. અને બીજું વોઝ કરણ પ્લેઇંગ cricket when you saw him. વિદ્યાર્થી મિત્રો, આ કેપિટલ અક્ષર લખ્યો ખાસ યાદ રાખજો, પણ તમને બધા એટલા પણ થોડો મોટા અક્ષરે લખી રહ્યો છો, પણ હકીકતમાં એ પેસિવ વોઇસ સોરી એ કેપિટલ લેટર નથી. બરાબર છે. તો જુઓ આનું ગુજરાતી શું થશે. યસ, કે શું તમે જ્યારે કરણને જોયું ત્યારે શું તે ક્રિકેટ રમી રહ્યો હતો? બરાબર, શું તમે કરણને જોયો ત્યારે શું તે ક્રિકેટ રમી રહ્યો હતો? ઓકે, તો આઈ હોપ કે તમને સારા અક્ષર બતાય છે.
અને છતાં પણ જોવામાં તકલીફ પડતી હોય કે કોઈ અક્ષર સારી રીતે તમને સૂચતા ન હોય તો તમે મને ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો. ઓકે, આ સારા અક્ષર લખી નાખો. અને આ સાથે આપણે આપણો નવમો લેક્ચર પૂરો કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આની આપણે નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના, ચાલુ ભૂતકાળની નકાર પ્રશ્નાર્થ વાક્ય રચનાથી શરૂઆત કરીશું. બરાબર, હવે આપણે છૂટા પડીએ તે પહેલા આજનું હોમવર્ક. તો આપ સૌ જાણો છો કે આજે આપણે સાદો ભૂતકાળ પૂરો કર્યો, બરાબર છે, અને ત્યારબાદ આપણે ચાલુ ભૂતકાળ જોયો. તો સાદા ભૂતકાળની તમામ વાક્ય રચના હકાર નકાર, હકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ, આ માત્ર ચાર વાક્ય રચના ઉદાહરણ સાથે વિથ એક્ઝામ્પલ, બરાબર છે, તમારે લખીને સબમિટ કરાવવાની છે. પણ ધ્યાન રાખજો મિત્રો, સ્પેલિંગ મિસ્ટેક ન થાય એ ખાસ અગત્યનું છે. બરાબર, સ્પેલિંગ મિસ્ટેક ન પડવી જોઈએ. ઓકે, આઈ હોપ કે તમારે આ લખાઈ ગયું છે. સો વિથ ધીસ વી કમ્પ્લીટ અવર 9th લેક્ચર એન્ડ નાઉ વી વિલ મીટ ઇન 10th લેક્ચર. ઓકે, ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય. ઓકે.